શું તમે માની શકો કે ટેકનોલોજીનો ચૂંટણીમાં ઉપયોગ કરવાનો સૌપ્રથમ પ્રયોગ મોદીએ રાજકોટથી કર્યો હતો? શું તમે માની શકો કે આજથી 16 વર્ષ પહેલા મોદીએ એવું ભવિષ્ય ભાખ્યું હતું કે તેઓ દેશના વડાપ્રધાન બનશે? આજે ભલે આ વાતો માની શકાય તેમ ન હોય, પણ આ વાતો છે સાચી. મોદી ફરી એક વખત રાજકોટ આવવાના છે. રાજકોટમાં આવતાની સાથે જ મોદીને વર્ષો પહેલા તેમણે રાજકોટમાં લડેલી જિંદગીની પહેલી ચૂંટણી જરૂર યાદ આવશે. આજની પેઢીને તો આ વાત ખબર પણ નહીં હોય કે મોદીને ચૂંટણી લડવાનો પહેલો અનુભવ રાજકોટ 2 વિધાનસભા સીટ પર થયો હતો. કદાચ એટલે જ મોદી માટે હંમેશા રાજકોટ મહત્વનું રહ્યું છે. મોદીના આગમનના પગલે મોદીના રંગમાં રંગાયું છે રાજકોટ. ઈટીવી સવિશેષમાં આજે અમે તમને લઈ જઈશું ઇતિહાસની અટારીએ અને દેખાડીશું કઈ રીતે મોદી જીત્યા હતા રાજકોટની ચૂંટણી અને રાજકોટ વાસીઓના દિલ. મોદી રંગ લાગ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સવિશેષ, હું જનક. ગુરુવારથી 2 દિવસ માટે વડાપ્રધાન મોદી બનશે ગુજરાતના મહેમાન. જીએસટીના અમલ માટે સંસદમાં મહત્વના કાર્યક્રમ પહેલા પીએમ મોદી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીના મોડાસાની મુલાકાત લઈ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી રાજકોટમાં એરપોર્ટથી આજી ડેમ સુધી રોડ શો કરશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ ઇન્ડિયાના કાર્યક્રમનું ઉદઘાટન કરશે. સાબરમતી આશ્રમના 100 વર્ષ નિમિત્તે ગાંધી આશ્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત મોડાસામાં જૂથ પાણી પુરવઠા કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ વાત છે વર્ષ 2001 ની. કચ્છ સહિત ગુજરાતમાં આવેલા ભયંકર ભૂકંપમાં તત્કાલીન રાજ્ય સરકારની કામગીરીથી નાખુશ કેન્દ્રીય ભાજપના મોવડી મંડળે કેશુભાઈ પટેલને હટાવી એક નવા ચહેરા એવા નરેન્દ્ર મોદીને બનાવ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી. આશ્ચર્ય એ વાતનું છે કે મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી મોદીએ જિંદગીમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી લડી ન હતી, પણ સત્તા સંભાળ્યા બાદ તેમણે રાજ્યની કોઈ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડીને જીતવાની હતી. સૌના આશ્ચર્ય વચ્ચે તે સમયે મોદીએ પસંદગી ઉતારી હતી રાજકોટ 2 વિધાનસભા સીટની. એટલું જ નહીં, તેમણે ભવ્ય વિજય પણ મેળવ્યો હતો. પણ સવાલ એ થાય કે જીવનની પહેલી ચૂંટણી માટે મોદીએ રાજકોટ પર કેમ દાવ અજમાવ્યો હતો? રાજકોટ સાથે મોદીનું નાતું, રાજકોટ પર છે સૌથી વધુ વિશ્વાસ. મોદીના દિલ્હી નજીક છે રંગીલું શહેર. રાજકોટ, કોઈ આ શહેરને રંગીલું કહે છે તો કોઈ કહે છે સૌરાષ્ટ્રનું પાટનગર. સૌરાષ્ટ્રની રાજનીતિનું મધ્યબિંદુ છે આ શહેર. એવું મનાય છે કે જે પાર્ટીનું વર્ચસ્વ રાજકોટમાં હોય તે પાર્ટીનું કદ આખા સૌરાષ્ટ્રમાં આપોઆપ વધી જાય. મોદી આ વાત ખૂબ સારી રીતે જાણે છે. વિધાનસભા ચૂંટણી નજીક છે તેવામાં મોદી વાજતે ગાજતે પધારવાના છે રાજકોટમાં. ઘણા ઓછા લોકો જાણે છે કે રાજકોટ સાથે મોદીનો વર્ષો જૂનો નાતો છે. મોદી જ્યારે સંઘના પ્રચારક હતા ત્યારે તેઓ રાજકોટ અનેક વખત આવતા. આજની તારીખે રાજકોટમાં મોદીના અનેક મિત્રો હયાત છે. રાજકોટ પર મોદીને કેટલો વિશ્વાસ છે એ વાત તેના પરથી સાબિત થાય છે. જ્યારે મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વખત ચૂંટણી લડવાનો વારો આવ્યો તો મોદીએ રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી પસંદગી ઉતારી રાજકોટ 2 વિધાનસભા સીટ પર. રાજકોટે પણ મોદીની પસંદગીની જોગી ધરાવતા તેમણે જંગી બહુમતીથી વિજય બનાવ્યા હતા. દિલ્હીમાં બેઠેલા ભાજપના હાઈકમાન્ડે નરેન્દ્ર મોદીને સત્તા તો સોંપી છે, પરંતુ સવાલ નરેન્દ્ર મોદી સામે હતો કે આગામી 6 મહિનાની અંદર તેમને કોઈ પણ એક વિધાનસભા બેઠક પર ચૂંટણી લડીને જીતવાની હતી. આથી નરેન્દ્ર મોદી એક એવી વિધાનસભા બેઠકની એક તલાશ કરી રહ્યા હતા કે જે પહેલેથી જ ભાજપના હાથમાં હોય, પહેલેથી જ તે ભાજપનો ગઢ ગણાતો હોય. આથી જ 182 વિધાનસભા પૈકી નરેન્દ્ર મોદીએ જે વિધાનસભા બેઠકની પસંદગી કરી તે વિધાનસભા બેઠક હતી રાજકોટ વિધાનસભા નંબર 2.
હવે સવાલ એ છે કે જિંદગીમાં અગાઉ કોઈ પણ જાતની ચૂંટણી લડવાનો અનુભવ નહીં ધરાવતા નરેન્દ્ર મોદીએ રાજકોટ 2 વિધાનસભા સીટ પરથી લડવાનો નિર્ણય કેમ કર્યો હશે? વાસ્તવમાં મોદી જાણતા હતા કે રાજકોટની આ સીટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિગ્ગજોની પરંપરાગત સીટ છે. સાથે જ આ સીટ પર હંમેશા ભાજપના ઉમેદવાર જ જીતાવ્યા છે. મોદીએ જ્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં આ સીટ પરથી લડવાનું નક્કી કર્યું ત્યારે સીટના વિજેતા ઉમેદવાર એવા વજુભાઈ વાળાએ મોદી માટે આ સીટ ખાલી કરી દીધી હતી. રાજકોટ 2 સીટ પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું તે સાથે જ મોદીએ સતત 1 મહિનો સુધી ધામા નાખ્યા રાજકોટમાં. રાજકોટનું આ તેજ મકાન છે જ્યાં મોદી 1 મહિનો સુધી રહ્યા હતા. આ મકાન છે અરવિંદભાઈ મણિયારનું. મહત્વની વાત એ છે કે સંઘના પ્રચારક તરીકે પણ મોદી અગાઉ ઘણી વખત આ ભવનમાં રોકાઈ ચૂક્યા હતા. અરવિંદભાઈના પત્નીને આજે પણ એ દિવસો યાદ છે જ્યારે સંઘના પ્રચારક તરીકે નરેન્દ્ર મોદી તેમના ઘરે આવતા હતા. અત્યારે નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા એટલે આપણે એમ થાય કે હવે એના તમારા પરિવારને એને શું હશે સંબંધ. પણ નરેન્દ્રભાઈ તો પ્રચારક બન્યા ત્યાંથી અમારે ત્યાં આવતા જતા હતા બરાબર. અને એવી જ રીતે રાજકોટમાં પણ આરએસએસના કાર્યાલયમાં તો એ આવતા જ હોય અવારનવાર. અમે બધા જ પ્રચારકો અમને મળતા હોય ત્યારે અમારે એક એવી જાતનું પણ નિયમ જેવું હતું. અહીંયા જે પ્રચારકો નરેન્દ્રભાઈ રાજકોટમાં રહ્યા નથી બહુ, પણ અહીંયા જે પ્રચારકો રહેતા હોય જેને રાજકોટ જીવો કેવું સંભાળ્યું હોય તો એ અવારનવાર અમારે જમવા પણ આવે. એવી રીતે નરેન્દ્રભાઈ પણ આવે. અને પણ એની ખાસ એક નરેન્દ્રભાઈની ખાસિયત કે પ્રચારકની ખાસિયત તમે જે સમજો તે કે એવું હોય કે જે પણ બનાવ્યું હોય આપણે એમને ફાવે કે ન ફાવે પણ એકદમ સરળતાથી જાણે આપણે રોજ જમતા હોય ને એવી રીતે જમી લે. 2002 ના પ્રારંભના તે દિવસો હતા જ્યારે મોદીએ રાજકોટમાંથી ચૂંટણી લડવા માટે કોઈ સારા ઘરની તપાસ આદરી હતી. 8-10 મકાન જોયા બાદ તેમણે હંસિકાબહેન મણિયારના ઘરે રોકાવાનું નક્કી કર્યું હતું. હંસિકાબહેન કહે છે કે મોદી આ મકાનમાં રહેવા આવવાના છે. જાહેર થતા જ મકાનની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન થઈ ગઈ હતી અને આવું થવું સ્વાભાવિક પણ હતું. અહીંયા તો તમે જેવું નરેન્દ્રભાઈ નું નક્કી થયું ત્યાં તો આમ પોલીસોની પલટણ ઉતરી પડી. અમારે ત્યાં પાછળ સારું સારી બધી જગ્યા છે એટલે પાછળ 8-10 પોલીસો એના ખાટલા નાખીને સુઈ જતા હતા વાંધો ન આવે. પણ એક મહિનો સારી એવી ચહલ પહલ રહી. પણ અમને લોકોને એવું બધું એટલા માટે ન લાગે કે પહેલેથી જ અમારે વચ્ચેનો નાતો સહજ એટલે અમને એમ ન લાગ્યું કે ઓહો આ ચૂંટણી લડવા આવ્યા છે ને આપણે શું કરશું ને કાંઈ નહીં. આ મકાનના ઉપરના ભાગમાં આવેલા રૂમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રહેતા હતા. જો કે ચૂંટણીના માહોલના કારણે આ મકાન તે સમયે વોર રૂમ સમાન બની ગયું હતું. આ મકાનમાંથી મોદીએ ચૂંટણીની રણનીતિ ઘડી હતી અને જીવનની પહેલી ચૂંટણી પણ અહીંયાથી જીત્યા હતા. આજે ભલે તેઓ વડાપ્રધાન બની ગયા હોય પરંતુ આ મકાન સાથે જોડાયેલી તેમની યાદો આજે પણ આ મકાનમાં રહેનારા લોકોના દિલો દિમાગમાં તાજી છે. નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. ચૂંટણી દરમિયાન જે છેલ્લો 1 મહિનો હતો તે સમય તેમણે આ ઘરની અંદર ઉપર આવેલ એક રૂમમાં ગાળ્યો હતો. અને કહેવાય છે કે ચૂંટણી સમયે આ મકાન જ નહીં પરંતુ આ એક મકાન માટે બની ગયું હતું તેમનું એક મિનિ કાર્યાલય. કેમેરામેન કિશોર વાડોલિયા સાથે અંકિત પોપટ, ETV સમાચાર, રાજકોટ. 3D સભા હોય કે સોશિયલ મીડિયા થકી પ્રચારની વાત હોય, મોદીના ચૂંટણી પ્રચારને કોઈ ન પહોંચે. રાજકોટની પહેલી વખત ચૂંટણી લડતી વખતે પણ મોદીએ ટેલિકોલિંગથી લઈ કોમ્પ્યુટર જેવા સાધનો થકી પોતાનો પ્રચાર કરીને સૌને ચોંકાવી દીધા હતા. તે જમાનામાં આ રીતનો પ્રચાર સાવ નવી વાત હતો. એવું પણ કહેવાય છે કે ટેકનોલોજીના ઉપયોગનો પહેલો પ્રયોગ રાજકોટમાં સફળ થયા બાદ જ મોદીએ ત્યારબાદ ગુજરાતમાં લડેલી ચૂંટણીઓ લોકસભા ચૂંટણીમાં આ પ્રયોગને આગળ ધપાવ્યો હતો. મતલબ કે મોદીના ટેકનો સીડી દિમાગની ઉપજનો પ્રારંભ થયો હતો રાજકોટથી.
જમાનામાં દેશના કોઈ નેતાએ કમ્પ્યુટરનું નામ પણ સાંભળ્યું ન હતું ત્યારે મોદી કમ્પ્યુટર પર આસાનીથી કામ કરતા હતા. 2012ની ગુજરાત વિધાનસભા અને 2014ની લોકસભા ચૂંટણીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરનારા મોદીના ટેકનોસેવી અવતારને સૌ કોઈ માની ગયા. ખૂબ ઓછા લોકો જાણે છે કે ચૂંટણીમાં ટેકનોલોજીનો ઉપયોગ મોદી વર્ષોથી કરતા આવ્યા છે. તેઓ પહેલીવાર રાજકોટથી ચૂંટણી લડ્યા ત્યારે પણ તેમણે એવી એવી નવી રીતો થકી ચૂંટણી પ્રચાર કર્યો હતો કે જોનારા જોતા જ રહી ગયા. નરેન્દ્રભાઈ હંમેશા એક સમયથી એક સ્ટેપ આગળ જ રહ્યા. એમણે લેટેસ્ટ પદ્ધતિથી, પેલી ટ્રેડિશનલ પદ્ધતિઓ તો હોય જ પણ લેટેસ્ટ પદ્ધતિ પણ પોતે અમલમાં મૂક્યા. એમનો દાખલો આપું તો એન કોમ્પ્યુટર સેન્ટર મારી પાસે હતું કે આખા ગુજરાતમાંથી જ્યારે લોકો આવે ત્યારે એનો ખરેખર ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટે આખું અમે રાઇટઅપ તૈયાર કર્યું કે આપણે આવી રીતે વોર્ડ વાઇઝ આપણે એનું લિસ્ટ બનાવશું ને અમુક દરેક લોકોને અમુક વોટ્સ જ આપશું ખાલી કે એ જ વોટ ઉપર કામ કરવાનું. એમણે આવ્યા ગુજરાતમાંથી આવે ને પછી એમને વોહન દેકારો કરીને ચાલી જાય એવું નહીં કરવાનું. આ છે 2001માં રાજકોટની પેટા ચૂંટણી વખતે મોદીની ટેકનિકલ ટીમ સંભાળનારા કલ્પક મણિયાર. સોશિયલ મીડિયામાં આજે હંમેશા છવાયેલા રહેતા મોદીએ આજથી 16 વર્ષ પહેલા ચૂંટણીની એવી શૈલીનો ઉપયોગ કર્યો હતો કે વિરોધીઓની બોલતી પણ બંધ થઈ ગઈ હતી. કલ્પક મણિયાર કહે છે કે ટેલિકોલિંગ નામનો શબ્દ ભારત માટે સાવ નવો હતો ત્યારે મોદીએ સૌ પ્રથમવાર રાજકોટની ચૂંટણીમાં પોતાના પ્રચાર માટે ટેલિકોલિંગનો ઉપયોગ કરી મતદારોને રીઝવવામાં સફળતા મેળવી. જ્યારે ટેલિકોલિંગ એવું કઈ હતું નહીં ત્યારે એમણે કીધું કે આપણે આવો કઈ કરીએ અને અમે તરત જ એ વિચાર ઉપાડી અને દરેક પીસીઓ માંથી ને એમાં ત્યારે ટેપ રેકોર્ડર થી નાના ટેપ રેકોર્ડર લીધા, પીસીઓ એની કેસેટ બનાવી, નરેન્દ્રભાઈ ના 3-4 વોઇસ અમે રેકોર્ડ કર્યા કે જેવો આપણે એ ઓટો ડાયલ કરે પીસીઓ માંથી અને ટેપ વગાડે એટલે કે જેવો ફોન ઉપડે એટલે આ ટેપ ચાલુ થઈ જાય ઓટોમેટિક કે નરેન્દ્ર મોદી બોલું છું, આ ચૂંટણી ખૂબ જ અગત્યની ચૂંટણી છે મિત્રો, તમે બરાબર વોટ કરજો અને વોટેવર. અને ખરેખર એટલું બધું લાઈવ થઈ ગયું હતું કે જેવો સામેથી ફોન ઉપાડે ને એટલે આ બોલવા માંડે એટલે બોલા કે હવે નરેન્દ્રભાઈ નો ફોન આવ્યો છે. અને આ એક કહેવાય જે ખાલી એક નાની થોડીક વસ્તુ બોલી અને મૂકી દે એટલે પેલા ને તો એમ થાય કે નરેન્દ્રભાઈ નો ખરેખર ફોન આવ્યો છે. ચૂંટણી વખતે એક પણ ટીવી ચેનલ એવી નહીં હોય કે જેમાં મોદી સભાનું જીવંત પ્રસારણ ન થતું હોય. જો કે વર્ષો પહેલા મીડિયા આટલું વિકસિત ન હતું પણ હંમેશા દૂરનું વિચારનારા મોદીએ વચ્ચેનો રસ્તો કાઢતા ચૂંટણી પ્રચારની VCR કેસેટ તૈયાર કરાવી દરેક વોર્ડના લોકો સુધી પહોંચાડવાનો પ્રયોગ કર્યો હતો. ત્યારે એમણે વોર્ડ વાઇઝ એમ કીધું કે દ્રશ્ય શ્રાવ્ય વસ્તુ થવી જોઈએ તો એના માટે એમણે વિડીયો તૈયાર કરાવડાવી હતી અને આપણે બધા જ વોર્ડમાં વિડીયો થી પણ નરેન્દ્રભાઈ ઘરે ઘરે પહોંચે એવો આપણે પ્રયત્ન કર્યો હતો. અને ત્યારે ઓલા VCR ને એવું બધું આવતું હતું ને બધા જ વોર્ડમાં અમે કહ્યું હતું. કલ્પક મણિયાર જ્યોતિષ વિદ્યામાં ખૂબ માને છે. મોદી જ્યારે પહેલીવાર રાજકોટથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમને મોદીનું ભવિષ્ય જાણવાની ઈચ્છા થઈ. આવા સમયે તેમણે મોદી પાસે તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળની વિગતો માગી હતી. મોદી સમજી ગયા કે કલ્પકભાઈ આ જાણકારી કેમ માગી રહ્યા છે. આજે કોઈ નહીં માને પણ આજથી 16 વર્ષ પહેલા મોદીએ આત્મવિશ્વાસ સાથે કલ્પકભાઈ મણિયારને કહ્યું હતું કે તમે કોઈ પણ જ્યોતિષીને પૂછશો તો તેઓ કહેશે કે આ વ્યક્તિ વડાપ્રધાન બનશે. ત્યારે કલ્પકભાઈને તો સ્વપ્નમાં પણ વિચાર નહીં આવ્યો હોય કે આ વાત વર્ષો બાદ સાચી ઠરશે. નરેન્દ્રભાઈ ને હું મેં કીધું કે નરેન્દ્રભાઈ તમે આ ચૂંટણી લડો છો, મને તમારો બર્થ ડેટ, ટાઈમ અને તમે ક્યાં જઈને એની વિગત આપો ને. તેમણે મને આપતા આપતા કીધું કે તારે શું જોવડાવવું છે. એટલે મેં કીધું હવે ચૂંટણી છે તમારે જોવડાવવું છે તો કે તું જોવડાવીશ એમાં એમ આવશે કે આ ભાઈ પ્રાઇમ મિનિસ્ટર બનશે. હવે જે ચીફ મિનિસ્ટરની પહેલી વાર ચૂંટણી લડતા માણસ, જિંદગીની પહેલી ચૂંટણી લડતા માણસ એમ કહે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર બનશે ત્યારે મને એમ થયું કે જરાક વધારે નથી થઈ ગયું ને. પરંતુ ખરેખર આપણે આજે જોઈ છીએ અને એ એટલો કોન્ફિડન્સ હતો કે એ મને અત્યારે નજર સામે તરે છે.
એક રીતે કહીએ તો રાજકોટ બે વિધાનસભા સીટ પરથી લડતી વખતે જ મોદીએ ટેકનોલોજી, આક્રમક ચૂંટણી પ્રચાર અને કાર્યકર્તાઓનો યોગ્ય ઉપયોગ કરવાનો કસબ આત્મસાત કર્યો હતો. નરેન્દ્ર મોદી વ્યક્તિ નહીં પરંતુ વ્યક્તિત્વ છે, આ વાતનો ખ્યાલ પણ ભાજપના નેતાઓની એ સૌથી લોકસભા ચૂંટણી પણ રહ્યા. પરંતુ નરેન્દ્ર મોદી જયારે રાજકોટની અંદર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમની સાથે કામ કરનારા લોકોને સ્વપ્ને પણ ખ્યાલ હતો કે જેમની સાથે તે કામ કરી રહ્યા છે તે વ્યક્તિ એક દશકા બાદ દેશનો વડાપ્રધાન બનશે. પરંતુ નરેન્દ્ર મોદી પોતાની શક્તિ અને પોતાની વ્યક્તિગત ગુણને સારી રીતે જાણતા હતા અને એટલે જ 2014ના લોકસભાના પરિણામો બાદ દેશના વડાપ્રધાન. અન્ય જગ્યાઓ પર સામ દામ દંડ ભેદથી મત અંકે કરાતા હોય પણ રાજકોટ આમાંથી બાકાત છે. રાજકોટમાં કામ લાગે પોતિકાપણું મોદી આ વાત સારી રીતે જાણતા હતા, જેથી તેમણે પોતાના કાર્યકરો, નેતાઓ અને સાથીઓને આદેશ ન કર્યા પરંતુ પ્રેમથી કામ કરવા પ્રેર્યા અને તેમની આ કુને રંગ પણ લાવી. બસ ત્યારથી જ મોદીના દિલમાં વસી ગયું રાજકોટ. મોદી જ્યારે રાજકોટથી ચૂંટણી લડવા ઉભા રહ્યા ત્યારે તેમને જીતાડવા ભાજપના દિગ્ગજ નેતાઓની ફોજ રાજકોટમાં ઉતરી આવી હતી. અમિત શાહથી લઈ કેશુભાઈ પટેલ અને વજુભાઈ વાળા જેવા મહારથીઓએ રાજકોટની જનતાને મોદીને મત આપવા અપીલ કરી હતી. બીજી તરફ રાજકોટ બે બેઠક પરથી મોદી સામે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા અશ્વિનભાઈ મહેતાને. તેઓ સમાજ જીવન સાથે તો સંકળાયેલા હતા પરંતુ રાજનીતિ માટે નવા હતા. સામા પક્ષે મોદીને ભલે ચૂંટણી લડવાનો અનુભવ ન હતો પરંતુ ચૂંટણી લડાવવાનો અને જીતાડવાનો વર્ષોનો અનુભવ હતો. એ જ અનુભવ તેમને અહીંયા કામે લાગ્યો અને મોદીના ચૂંટણી ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા અશ્વિનભાઈ મહેતા. આજે હું તમને અશ્વિનભાઈ મહેતા સારા માણસ ખરા એમાં કોઈ શંકા નહીં, પણ અશ્વિનભાઈ એટલા એક્ટિવ નહીં જેટલા એક પોલિટિશિયન છે હોવું જોઈએ. કારણ કે એ તો નોન પોલિટિશિયન્સ હતા, એ બેંકના ડિરેક્ટરના બહુ વ્યવસ્થિત સારા માણસ હતા, કોંગ્રેસની આઈડિયોલોજીમાં થોડા ઘણા સમ્મિલિત હતા, પણ રાજકારણમાં પોતાની જાતને પ્રમોટ કરવા માટે થઈને સતત ત્યાંની કંઈ ચમકતું રહેવું એ એના સ્વભાવમાં નહોતું. એટલે લોકો એને એક સારા માણસ તરીકે ચોક્કસ જ ઓળખે એમાં કોઈ શંકા નહીં, પણ એઝ એ પોલિટિશિયન, સક્રિય પોલિટિશિયન, એમાં તો આડાગાડાનો ફેર, વજુભાઈ વાળામાં ફેર, નરેન્દ્ર મોદીમાં તો ઓર ફેર. મોદી ચૂંટણીની રણનીતિ ઘડવામાં જેટલા માહેર છે એટલા જ કાર્યકર્તાઓ પાસેથી કામ લેવડાવવામાં પણ કુશળ છે. રાજકોટના જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક એવા જગદીશ મહેતાને આજે પણ મોદીની પહેલી ચૂંટણીના દિવસો યાદ છે, જ્યારે મોદી સૌ કોઈને પોતિકો અહેસાસ કરાવીને કુશળ પરિણામ લાવવામાં સફળ થયા હતા. અને નરેન્દ્ર મોદીએ જે એની થિયરી છે એને અહીંયા અપનાવી કે દરેક માણસને એમ લાગતું હતું કે નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત મને જ માન આપ્યું છે. દાખલા તરીકે મને મળ્યા હોય તો એમ કહી દે કે ભાઈ જગદીશભાઈ તમારે આ સંભાળવાનું છે ને હવે જો હું તમારી ઉપર વિશ્વાસ મૂકું છું, મારા નામથી જ મને બોલાવે, મારી કેટલીક વાતે કરે, મારી સાથે સંલગ્ન હોય એવી વાતો કરે જાહેર જીવનની, એટલે મને એમ લાગે કે નરેન્દ્ર મોદી મને એટલી બધી રીતે ઓળખે છે કે ન કરનારને કાલે જીતશે તો મારે તો એને આવું તમે જો ઘરેલું સંબંધ છે. અમદાવાદની મણિનગર સીટને મોદીની પરંપરાગત સીટ માનવામાં આવે છે, પણ એક વાસ્તવિકતા એ છે કે મણિનગરથી લડતા પહેલા મોદીએ રાજકોટ બે વિધાનસભા બેઠક પરથી જંપ લાવીને જિંદગીની પહેલી ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો. પોતે ઉત્તર ગુજરાતના વડનગરના હોવા છતાં, અમદાવાદમાં ભણ્યા હોવા છતાં તેમણે રાજકોટથી ઉભા રહેવાનું નક્કી કર્યું હતું. હા, એ વાત અલગ છે કે બાદમાં 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મોદી મણિનગરથી લડ્યા અને જીત્યા, પણ રાજકોટથી મળેલી પહેલી જીત હંમેશા તેમની દિલની નજીક રહી અને રહેશે. નરેન્દ્ર મોદી વર્ષ 2002 થી લઈ 2012 સુધી સતત તેઓ મણિનગર બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ જો તેમની રાજકીય કરિયરની જો કહેતી શરૂઆત થઈ હોય તો તે છે રાજકોટ. તેથી તો લોકો એવું પણ કહે છે કે જો નરેન્દ્ર મોદી 2001ની અંદર રાજકોટમાં યોજાયેલ ચૂંટણી જો તેઓ હાર્યા હોત તો આજે તેઓ દેશના વડાપ્રધાન પણ ન બની શક્યા. કેમેરામેન કિશોર વાડોલિયા સાથે
અંકિત પોપટ, ઈટીવી સમાચાર, રાજકોટ. ટિકિટ માટે ઘણા નેતાઓ પત્તા કાપતા હોય છે, પરંતુ અહીંયા એક નેતા એવા હતા જેમનો આજે નામ ઉલ્લેખ કરવો પડે, વજુભાઈ વાળા, જેમને સામેથી ચાલીને આ સીટ નરેન્દ્ર મોદીને આપી હતી. હાલમાં વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ પણ છે. રાજકોટમાં પીએમના આગમન પૂર્વે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. આજે પીએમ મોદીના રોડ શો રિહર્સલ કરવામાં આવ્યું. પીએમ આજી ડેમથી રેસકોર્સ સુધી રોડ શો છે, જેને લઈને સુરક્ષા કમાન્ડોએ માર્ચ યોજી હતી. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. અત્યારે અત્યારે રાજકોટ છે કિલ્લેબંધીમાં ફેરવાઈ ચૂક્યું છે. ક્વિક રિસ્પોન્સ ટીમ અને ચેતક કમાન્ડો છે એના દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. નરેન્દ્ર મોદીનો જે રોડ શો છે, આ રોડ શો ના રૂટ ઉપરથી અત્યારે પોલીસ પસાર થઈ રહી છે અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો જે રીતે દ્રશ્યોમાં અલગ અલગ એજન્સીઓ, ચેતક કમાન્ડો છે, ક્વિક રિસ્પોન્સ ટીમ છે તેના કમાન્ડો છે, આ તમામ જે પોલીસ કર્મચારીઓ અને અલગ અલગ એજન્સીના જે લોકો છે તે અત્યારે એક ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો જેટલો પણ 9 કિલોમીટરનો રોડ શો છે, 9 કિલોમીટરના રોડ શો ઉપર આ ફ્લેગ માર્ચ થઈ રહ્યું છે. તો બીજી તરફ જોવા જઈએ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે જોવા જઈએ તો દરેક મોદીના કાર્યક્રમના દરેક સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેને લઈને ગ્રાન્ડ રિહર્સલ પણ ચાલી રહ્યું છે. તો બીજી તરફ આ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું છે. એટલે જોવા જઈએ તો ચકલું પણ ન ભરકી શકે તેવી સુરક્ષા વ્યવસ્થા અત્યારે રાજકોટમાં ગોઠવી દેવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખડે પગે અત્યારે રાજકોટમાં છે. તો બીજી તરફ 8,000થી વધુ પોલીસ કર્મીઓ પણ રાજકોટમાં અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યા છે. અને આવતીકાલના રોડ શો છે અને મોદીના અલગ અલગ કાર્યક્રમો છે તેને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે હરીન માત્રાવાડિયા, ઈટીવી સમાચાર, રાજકોટ. પીએમ આવી રહ્યા છે રાજકોટમાં, તો સેલ્ફી ઝોન પણ ઉભો કરવામાં આવશે. જ્યાં સેલ્ફી ઝોન પણ ઉભો કરાયો છે, જેમાં અલગ અલગ થીમ પર સેલ્ફી ઝોન ઉભા કરાયા છે. રાજકોટ વાસીઓ સેલ્ફી ઝોન નો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. લોકો સેલ્ફી ઝોન નો આનંદ પણ માણ્યો છે. સેલ્ફી ઝોન માં સર્જિકલ સ્ટ્રાઇક, ગૌ હત્યા અટકાવો જેવી અલગ અલગ થીમ જોવા મળી રહી છે. લોકો સેલ્ફી પણ પાડી રહ્યા છે. રાજ્ય સહિત દેશ સુનેરો સમાચાર માટે આપ જોતા રહો ઈટીવી. રજા આપશો. નમસ્કાર.